નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. છેલ્લા 2-3 દિવસમાં મને હજારો મેસેજ આવ્યા છે કે દાદાનું શું થયું, દાદાની તબિયત કેવી છે, આવનારા ભવિષ્યમાં દાદા શું કરશે. મને 200-300 એનજીઓ વાળાનો મેસેજ આવ્યા છે કે દાદાને અમે રાખશું. પણ એવા તમામ લોકોને હું કહી દઉં છું કે દાદા એમના નાના દીકરા ઘનશ્યામભાઈની ઘરે આજીવન રહેવાના છે. એમના મોટા ભાઈ શ્યામભાઈ જે ભૂલ કરી છે એમની એમને સજા મળી ગઈ છે. તમામ લોકોને કહી દઉં છું કે દાદા હવે આજીવન ઘનશ્યામભાઈની ઘરે રહેવાના છે. અમે અમારી ટીમ તરફથી ફૂલની તો ફૂલની પાખડીના સ્વરૂપમાં 1,61,000 રૂપિયા દાદાને આપીએ છીએ. દાદાની સેવા સામે આ પૈસા કાંઈ નથી. તમામ ગુજરાતીઓને કહું છું, તમામ ખાસ કરીને રાજુલાવાળાને કહું છું કે દાદાને આવનારા ભવિષ્ય માટે ફૂલની તો ફૂલની પાખડી જરૂર આપજો. દાદાએ એમના જીવનમાં ક્યારેય હાથ ફેલાવ્યો નથી કે એમના દીકરાએ ક્યારેય હાથ નથી ફેલાવ્યો, પણ આ મારી પહેલ છે, મારી પોતાની ઈચ્છા થઈ કે દાદાને એમના ભવિષ્ય માટે કંઈ નહીં તો કંઈ નહીં, ફૂલની તો ફૂલની પાખડી તમે બધા જ આપજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.